સુરતમાં 31નો માહોલ જામ્યો છે. કોલેજીઓનો નવા વર્ષને વધાવવા જોરદાર તૈયારી કરી રહ્યા છે, તો કોલેજીઓએ ડીજેના તાલે ઉજવણી શરૂ કરી છે. નવા વર્ષે વધાવવા માટે સુરતીઓમાં અનેરો ઉત્સાહ છે. બીજી તરફ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે. પોલીસે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને અનેક હોટલોનું ચેકિંગ કર્યું. જો કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. 31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. પોલીસે શહેરના તમામ 55 પોઈન્ટ પર નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે. શહેરમાં કોઈપણ પ્રકારનો નશીલો પદાર્થ ઘૂસે નહીં તે માટે કવાયત હાથ ધરી શહેરના 1000 પોલીસ કર્મીઓ સહિત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચના સભ્યોએ પણ તપાસ હાથ ધરી. તાપીના વાલોડમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે મોટાપાયે દરોડા પાડી દારૂના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી. પોલીસે 24 લાખના દારૂ સહિત 34 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કુલ 12 લોકો સામે ગુનો નોંધ્યો. 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને દારૂબંધીના અમલ માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો. 31ની પાર્ટીઓ, હોટલ, ફાર્મ હાઉસ, મુખ્ય બજારો અને શોપિંગ મોલ પર પોલીસની નજર રહેશે. દારૂડિયાઓને પાઠ ભણાવવા માટે 600 બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ સજ્જ રહેશે. તો શહેરના 1000 સીસીટીવી કેમેરાની મદદથી 134 પોઈન્ટ પર પોલીસે બાજ નજર રખાશે. પશ્ચિમ વિસ્તારમાં 84 ચેકિંગ પોઈન્ટ અને પૂર્વ વિસ્તારમાં 50 ચેકિંગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. આ સાથે જ મોડી રાત સુધી શહેરમાં ઠેર ઠેર ચેકિંગ ચાલુ રહેશે. 8000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. 31 ડિસેમ્બરને અનુલક્ષીને રાજ્યમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે પોલીસે તપાસ ધમધમાટ શરૂ કર્યું છે. દારૂ પર તવાઈ બોલાવવાનું શરૂ કરાયું છે. ત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી બુટલેગરો અવનવા કિમિયા અપનાવી ગુજરાતમાં દારૂ ઘસારતા હોય છે, જેને રોકવા માટે દાહોદના ઝાલોદ તાલુકાની 6 બોર્ડર પર પોલીસે કડક વાહન ચેકિંગ હાથ ધર્યું. અમદાવાદના પોલીસે બાતમીના આધારે મહીચડા, ચંદીસર અને સરોડા ગામની સીમમાં આવેલા ખેતરોમાં દરોડા પાડ્યા, જ્યાં ખેતરમાંથી ઘાસના પૂળામાં છુપાવેલી 315 દારૂની પેટી ઝડપી પાડી. આ સાથે 3 આરોપીની ધરપકડ કરી, તો પકડાયેલા વિદેશી દારૂની કિંમત આશરે ₹18 લાખ થાય છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે લોકો મોટા ભાગે કેન્દ્રશાસિત દીવમાં ઉમટી પડે છે, તો રાજ્યની પોલીસે દીવની બોર્ડર પર સઘન ચેકિંગ કર્યું હતું. પોલીસે દીવમાંથી કારમાં દારૂ લઈને આવતા 4 યુવકોને ઝડપી લીધા. આ સાથે જ પોલીસ બ્રેથ એનાલાઇઝરથી લોકોની તપાસ કરી રહી છે. રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણીના ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આયોજિત પાર્ટીઓમાં રાજ્યના બોર્ડર વિસ્તારમાંથી દારૂ લેવાતો હોવાની બાતમીને આધારે વલસાડ પોલીસે બોર્ડર વિસ્તારમાં ચેકિંગ કર્યું. આ સાથે જ ફાર્મ હાઉસમાં પણ નવા વર્ષની ઉજવણીમાં દારૂની પાર્ટીનું આયોજન થતું હોય છે, તેથી પોલીસ ફાર્મ હાઉસોમાં પણ નજર કરી રહી છે. અગસ્ટા વેસ્ટલેન્ડ વિવાદમાં વછેરિયા ક્રિશ્ચિયન મિશેલના નિવેદન પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાર પલટવાનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કેટલાક સવાલ કર્યા. વછેરિયા ક્રિશ્ચિયન મિશેલે કેમ માત્ર મિસેસ ગાંધીનું નામ લીધું, તેનો જવાબ કોંગ્રેસ આપે તેવો વાઘાણીએ સવાલ કર્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કકળાટ વધી રહ્યું છે. જૂનાગઢ અને સુરત બાદ હવે રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે. જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશ વોરા સામે કાર્યકર્તાઓએ ભારે રોષ સાથે અનેક આરોપો લગાવ્યા. તો રાજકોટ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના ફરિયાદ સેલના ચેરમેન ધર્મેશ ડાખેજાએ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેમની સાથે ગુલામો જેવા વ્યવહાર કરવામાં આવે છે અને કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે, અને આ આરોપ સાથે જ તેમણે રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદમાં વીએસ બચાવો આંદોલન દરમિયાન કોંગ્રેસના નેતાઓ પર કેસના મુદ્દે કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓએ ઢોલના તાલે છાજિયા લીધા. કોંગ્રેસના નેતાઓ પણ ગળામાં ફાંસીનું ગાળિયો પહેરીને પહોંચ્યા. વીએસ હોસ્પિટલ બચાવો, નહીં તો ફાંસી આપોની કોંગ્રેસે માંગ કરી. આથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતા નેતાઓની અટકાયત કરાઈ. રાજકોટમાં મુખ્યપ્રધાન આવાસ યોજનામાં મકાન લાગ્યા બાદ અનેક લાભાર્થીઓએ હપ્તાની ચૂકવણી નથી કરી. મ્યુનિસિપલ કમિશનરે 250 લાભાર્થીઓને આગામી 8 દિવસમાં હપ્તા ભરી દેવા જણાવ્યું છે. જો આગામી 8 દિવસમાં હપ્તાની રકમ નહીં ભરવામાં આવે તો મકાન રદ ગણાશે.
અમદાવાદના નિકોલમાં 14મા સૌરાષ્ટ્ર પટેલ સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાયો, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મને લઈને શંકરસિંહ વાઘેલાના નિવેદનનો જવાબ આપ્યો. સીએમ રૂપાણીએ કહ્યું કે બાપુ તો ગમે તે બોલે, બાપુને કોંગ્રેસમાં લાગણી પેદા કરવી છે માટે આવા નિવેદનો આપે છે. તો સીએમ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસનો એક જ પરિવાર દેશમાં રાજ કરે છે, એક ચાવાળો પીએમ બને છે, તેથી કોંગ્રેસના પેટમાં દુખે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો માટે સંવેદનશીલ હોવાનું પણ રૂપાણીએ કહ્યું. સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ્ય અને કાયદા વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો 5 દરિયાના ખારા પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટ શરૂ કરાયાની પણ જાહેરાત કરી. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરિવાર સાથે જૂનાગઢમાં સિંહ દર્શનનો લહાવો લીધો. વનપ્રધાન ગણપત વસાવા અને જૂનાગઢના મેયર સહિત પદાધિકારીઓએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ પરિવાર સાથે સાસણના ગીર અભયારણ્યમાં 6 જગ્યાએ 15થી વધુ સિંહના દર્શન કર્યા. તો આ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદે ગીર અભયારણ્યની ટ્રેકરની ટીમને પણ અભિનંદન પાઠવ્યા અને ગીરમાં સિંહની વધતી જતી સંખ્યા તેમજ સિંહ સંવર્ધન વિશે માહિતી મેળવી. ઉપરાંત રાજ્ય સરકારના પ્રોજેક્ટ લાયન 2007થી સિંહ રક્ષણ નીતિની પણ જાણકારી રાષ્ટ્રપતિએ મેળવી. ભારતના મહામહિમ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરી સોમનાથ પહોંચ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ મહામહિમે તેમના પત્ની અને પુત્રી સાથે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્ય બન્યા. દાહોદના ટાંડા ખાતે અનાસ નદી પર ગુજરાત મધ્યપ્રદેશને જોડતા 1492.22 લાખના ખર્ચે તૈયાર થયેલા અપ્રોચ રોડનું લોકાર્પણ કરાયું. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોના હસ્તે રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું. પુલના લોકાર્પણથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ટ્રેનની અડફેટી તાજેતરમાં જ 3 સિંહના મોત થયા બાદ રેલવે વિભાગ વધુ સતર્ક બન્યું છે. ગીરમાં એક ટ્રેનની આગળથી સિંહ પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેનના લોકો પાયલટે સતર્કતા દાખવીને બ્રેક મારી અને સિંહ સલામત રીતે પસાર થઈ ગયો.